તો મેં તમને એવું કીધું હતું કે ચણા સિંગ ચણા ખાઈએ એમાં શું ખાઈએ છીએ આપણે તો આપણે સિંગ ચણાની અંદર એના કોટાય લેડન્સ ખાઈએ છીએ એને બીજપત્રો ખાઈએ છીએ દેટ મીન્સ એમાં તો મેં ક્વેશ્ચન એક રાખ્યો હતો પણ હવે તમને ખબર પડી બે માર્કમાં આખો ક્વેશ્ચન નહીં પૂછાય આમાંથી પૂરાક ક્વેશ્ચન પૂછાશે બીજા બધા ક્વેશ્ચન્સ પૂછાશે નાના નાના જેમાં બે માર્ક જેટલો કન્ટેન્ટ હોય તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ સાત કોષો છે

જેમાં અમે ક્વેશ્ચન્સ યસ આમાં એમસીક્યુ પણ હશે થિયરી પણ હશે પણ બોર્ડ પેટર્નથી હશે તો એવા ક્વેશ્ચન્સ અમે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ તમારી સાથે આ સરસથી હેલ્પ શું થશે તમને તો તમે પ્રિપરેશન કરી છે ચેપ્ટરની તો કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને આન્સર શું હોઈ શકે છે

તો અમુક જે ખૂબ અગત્યની થિયરી છે જે મારા ઘડીએ પૂછાય છે એના ક્વેશ્ચન્સ અહીંયા લીધા છે પણ આઈ હોપ મારા સ્ટુડન્ટ્સને એવી નોબત ક્યારેય ન આવે કે ખાલી આઈએમપી ઉપર ડિપેન્ડન્ટ રહે બેટા બધી જ વસ્તુ કરવાની કારણ કે આપણે ખાલી બોર્ડ નહીં ગુડ સિટી નીટ પણ આપીએ છીએ અને આપણને ખબર છે ત્યાં ગમે ત્યાંથી ગમે ક્વેશ્ચન આવી શકે છે તો આ સરસથી તમને બોર્ડ પ્રિપરેશનમાં હેલ્પ થશે સાથે સાથે ક્વેશ્ચન કેવા પ્રકારના પૂછાય અને એના આન્સર કેવી રીતે લખવાના એ દરેકે દરેક વસ્તુની જાણકારી મળી રહેશે તો આપણે સૌથી પહેલાં તો આજે ચેપ્ટર છે સરસ મજાનું ચેપ્ટર છે બોર્ડની આ વર્ષની બ્લુ પ્રિન્ટ પ્રમાણે નવ માર્કના ક્વેશ્ચન આમાંથી પૂછાવાના છે જેમાંથી એમસીક્યુ ટોટલ પાંચ છે એટલે પાંચ માર્ક થયા એમસીક્યુના અને બે માર્કના બે ક્વેશ્ચન છે આ ચેપ્ટરમાંથી આઈડિયલી ત્રણ કે ચાર માર્કના ક્વેશ્ચન્સ નથી ચાર માર્કના ક્વેશ્ચન પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન એન્ડ મોલિક્યુલર બેઝિસ ઓફ ઇન્હેરિટન્સમાંથી વધારે છે રાઈટ બોટનીમાં તો શરૂ કરીએ એમસીક્યુથી પહેલો એમસીક્યુ છે એક સરસ મજાનો એમસીક્યુ લીધો છે મેં કે સ્વપરાગ નયન એટલે શું તો આપણને બેટા બધાને ખબર છે આપણને કન્સેપ્ટ આપેલો છે અને કન્સેપ્ટ શું આપેલો છે તો ત્રણ વસ્તુ છે સૌથી પહેલા એક જ વનસ્પતિ છે એના ઉપર એક પુષ્પ છે આ પુષ્પ દ્વિલિંગી પુષ્પ છે આ પુષ્પ શું છે બેટા દ્વિલિંગી પુષ્પ મતલબ આમાં શ્રી કેસર પુકેસ એક જ પુષ્પ ઉપર આવેલા છે તો જ્યારે એક પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય આને આપણે શું કહીશું તો આને કહીશું સ્વફલન સ્વપરાગનયન રાઈટ

પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય તો આને આપણે શું કહેતા હતા ક્રોસ કહેવાય તો હવે આપણને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે તો બેટા આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું છે સ્વપરાગ નયન એટલે શું આઈ હોપ આપણને આ ત્રણે ત્રણ શબ્દો ક્લિયર છે તો સ્વપરાગ નયન એટલે શું એક જ પુષ્પના પરાગરજનું પરાગાસન ઉપર સ્થાનાંતરણ તો યસ આ સાચી વાત છે બાકીના ઓપ્શન જોઈ લઈએ શા માટે ખોટા છે એવા વનસ્પતિના પુષ્પની પરાગ્રજનું અન્ય વનસ્પતિના પુષ્પ પર સ્થાનાંતરણ તો ના બેટા આને કહેવાય પરવશ એક જ પુષ્પના નર અને માદા જાતિઓ હોવા અને દ્વિલિંગી પુષ્પની સ્થિતિ કહેવાય આપણે દ્વિલિંગી આવી રીતે દર્શાવીએ છીએ ઓપ્શન એ સેકન્ડ ક્વેશ્ચન ભરાવીએ સેકન્ડ ક્વેશ્ચનમાં આપણને પૂછ્યું છે ફલન વગર ફળનું નિર્માણ તો જો ફલન વગર ફળનું નિર્માણ થાય તો બને છે અફલિત ફળ એને અફલિત ફળ જેમ કે કેળા તો આને પારથિનોકાર્પિક ફ્રૂટ કહેવાય કાર્પ એટલે ફ્રૂટ રાઈટ તો પારથીનોકાર્પ શબ્દ છે અહીંયા તો પારથિનોકારપી શબ્દ આવ્યો તે ઓપ્શનમાં છે ચલો સેકન્ડ ફલન વગર બીજનું નિર્માણ તો આપણને ખબર છે ફલન વગર બીજનું નિર્માણ અસંયોગી જનન છે જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇંગ્લિશમાં કહીશું આપણે એપો તો શું આન્સર આવશે બચ્ચા તો ઓપ્શન બી આવશે ફર્સ્ટ પાર્થીનો કાર્પી છે અને યાદ રાખજો કન્ફ્યુઝન ન થવું જોઈએ કે સફરજન જે છે તે કુટફળ છે

અને તે એક લિંગી પુષ્પો ધરાવે છે નર અને માદા પુષ્પો અલગ અલગ છે હવે અહીંયા સપોઝ આ જગ્યા પર માદા પુષ્પો છે રાઈટ તો આ મકાઈનો ડોડો થયો આ મકાઈના ડોડામાં ઉપરની બાજુ આપણને ખબર છે કે આવા રેસા હોય છે માદા પુષ્પ વિન્યાસ તો માદા પુષ્પો છે તો માદા પુષ્પોની ઉપર આ જે રચના છે આને ટેસલ્સ કહેવાય

એકીય દ્વિકીય અને ત્રિકીય રચનાઓ અનુક્રમે કઈ છે તો બેટા સૌથી પહેલા તો આવૃત બીજધારીનું પૂછ્યું છે ભ્રૂણપુટની રચના પૂછી છે તો આપણે દરેક કોષો જોઈએ સહાયક કોષો એકીય છે પ્રતિધ્રુવીય કોષો એકીય છે રાઈટ અને ધ્રુવીય કોષ કેન્દ્રો એન પ્લસ એન આવે જ્યારે દ્વિતીય કોષ કેન્દ્ર બને ત્યારે ટુ એન થાય

સાચો દ્વિતીય કોષ કેન્દ્ર પૂછે તો દ્વિતીય આન્સર આવશે હવે સેમ ક્વેશ્ચનમાં અહીંયા આપણને બીજો એક કન્સેપ્ટ યાદ રાખવાનો છે કે અનાવૃત બીજધારીમાં ધારીમાં પૂછે તો

તો એક સદની વનસ્પતિ માટે સ્વફલન અટકાવી શકાય પરંતુ અને પરાગનયન અહીંયા સ્વફલન અટકી શકે છે જો એકલિંગી લિંગી પુષ્પો હોય તો રાઈટ તો ય સ્વફલન અટકાવી શકાય છે અહિયાં પરંતુ ગઈટેનો ગેમી નહીં અટકાવી શકાય ગઈટેનો એટલે એક જ વનસ્પતિના એક પુષ્પની પરાગરજ રજ તે જ વનસ્પતિના અન્ય પુષ્પો પર પ્રસ્થાપિત થાય પરાગનયન અટકાવી શકાય પર પરાગનયન અટકાવી શકાય પરંતુ સ્વફલન આ નહીં ચલો સ્વલન ગેટેનો ગેમી આ પણ નહીં આવે ગઈટનો અટકાવી શકાય ગઈટેનો ન અટકાવી શકાય પોસિબલ છે એટલે આપણો સાચો આન્સર શું આવશે બચ્ચા ઓપ્શન નંબર જ્યારે પણ આવું પૂછાય તો આપણે પહેલા સંગત અસંગત સાચું ખોટું એના ઉપર સર્કલ કરવાનું રાય ચલો દ્વિલિંગી પુષ્પમાં બંદીકરણ અને કોથળી ચડાવવામાં આવે છે તો હા દ્વિલિંગી પુષ્પ હોય તો એમાંથી વંધીકરણ કરવામાં આવે છે માદા છોડમાં એમાં જે પુંકેસર છે તેને દૂર કરવામાં આવે છે એકલિંગી પુષ્પમાં ફક્ત કોથળી ચડાવવામાં આવે છે હા કારણ કે એકલિંગી છે તો માદા પુષ્પ તો માદા જ છે એમાં નર પુષ્પની જરૂર છે નહીં તો પુંકેસર દૂર નહીં કરવાનું એકલિંગી પુષ્પમાં વંધીકરણ અને કોથળી ચડાવવામાં આવે છે આ વિધાન બેટા શું છે ખોટું છે કેમ કે એકલિંગી પુષ્પ હોય તો વ્યંધીકરણ કરવાની ઇમેસ્ક્યુલેશન કરવાની આપણને જરૂર પડતી નથી નેક્સ્ટ ક્વેશ્ચન ફલિતાંડનું ખાલી જગ્યા થઈને ભ્રૂણ બને અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષનું ખાલી જગ્યા થઈને ભ્રૂણપોષ પેશી બને તો આપણને ખબર છે કે આપણો ફલિતાંડ છે એમાંથી બહુકોષીય ભ્રૂણ બનશે તો આ કેવી રીતે બનશે બેટા અર્ધિકરણ ક્યારે થાય છે તો લઘુબીજાણુ બીજા અને મહાબીજાણુ માતૃકોષ અનુક્રમે લઘુબીજાણુ અને મહાબીજાણુ બને અહીંયા આ બધી જગ્યાએ પીઈસી માંથી ભ્રૂણપોષ બને તો પણ શું થશે બચ્ચા સમભાજન થશે ચાલો તો આન્સર આવશે સંભાજન આપણો સાચો ઓપ્શન છે ઓપ્શન નંબર બી નેક્સ્ટ આપણને અમુક બીજ આપ્યા છે રાઈટ હવે કીધું છે કે ભ્રૂણપોષી અને અભૂણપોષી બીજમાં આપણે આને વહેંચવાનું છે રાઈટ તો ચાલો ભ્રૂણપોષી બીજને એ લખીએ અભ્રૂણપોષી બીજને બી લખીએ

ભ્રૂણ આવેલ છે ચલો નારિયેળ માં તો ઓબ્વિયસલી બેવડું ભ્રૂણ છે પ્રવાહી એનું પાણી પીએ છે એ પણ શું છે પ્રવાહી છે લિક્વિડ છે ભ્રૂણ પોષ છે પ્રવાહી ભ્રૂણ પોષ કોશિયા ભ્રૂણ તો આ પણ ભ્રૂણ થશે ઘઉં ઓબ્વિયસલી ભ્રૂણ છે ચોખા શું છે બેટા ભ્રૂણ મકાઈ અગેન શું છે ભ્રૂણ મગફળી અભ્રૂણ વાલ અભ્રૂણપોષી વટાણા અભ્રૂણપોષી તો વન ટુ થ્રી ફોર ફાઈવ ભ્રૂણપોશી બીજ છે અને શું છે રાઈટ ચલો નેક્સ્ટ તો આપણો સાચો ઓપ્શન છે ઓપ્શન એ ભ્રૂણ જનનની ક્રમશઃ અવસ્થાઓ કઈ છે તો ભ્રૂણ જનન એટલે કે ભ્રૂણ નિર્માણ તો ભ્રૂણનું જ્યારે નિર્માણ થાય તો શું થાય છે બચ્ચા સૌથી પહેલા તો પૂર્વભ્રૂણ બને છે પૂર્વ ભ્રૂણથી પુખ્ત ભ્રૂણ બનવા સુધીની પ્રક્રિયામાં પૂર્વભ્રૂણ પછી ગોળાકાર બને અને ગોળાકાર ભ્રૂણ પછી શું બને છે હૃદયાકાર ભ્રૂણ અને પછી બનશે બેટા પુખ્ત ભ્રૂણ જે પૂર્વ ભ્રૂણ છે પ્રો એમ્બ્રિયો છે ઓપ્શન બી આપેલ રચના ઘાસ ઘાસના ભ્રૂણનો ઉભો છેદ દર્શાવ્યો છે અને આપણે પીક્યુઆર આમાંથી શોધવાના છે

જે મૂળાગ્રના ભાગનું રક્ષણ કરે છે અને પછી મૂળ ટોપની ઉપર હશે ભ્રૂણ ચોલ રાઈટ તો સોરી ભ્રૂણ રક્ષણ કરશે મૂળ ટોપ અને એની નીચે આ જે ભાગ છે એ શું હશે ભ્રૂણ ચોલ તો અહીંયા સાચો આન્સર છે વરુથિકા ભ્રૂણાગ્ર દેટ ઇઝ પ્રરોહાગ્ર અને મૂળ ટોપ દેટ ઇઝ અવર ઓપ્શન નંબર સી નેક્સ્ટ વન નીચેનામાંથી માંથી કેટલા ફળના ફલાવરણ માંસલ હોય છે તો આ ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે પૂછાય છે રાઈટ તો આમાંથી કયા માંસલ છે તો જામફળ નારંગી અને કેરી આ ત્રણેય ની અંદર માંસલ ફલાવરણ છે જ્યારે આપણે વાત કરીએ રાય અને મગફળી તો રાય અને મગફળી મગફળી છે ને મગફળીની અંદર આપણે એનું ખાઈએ કાઢીએ છીએ મગફળીમાં એના દાણા ખાઈએ છીએ બીજપત્રોમાંથી પોષણ લઈએ છીએ તો રાય અને મગફળી આમાં શું છે બેટા તો શુષ્ક ફલાવરણ છે

ઋણપુટની રચના સપોઝ આ અંડક છિદ્રનો ભાગ છે માઇક્રોપાઇલ અને આ ચેલેઝા છે ઉપર નીચે કર્યું છે પણ ચાલે આપણે જ્યાં દોરીએ ત્યાંનું આપણને ખબર હોવી જોઈએ તો અંડક છિદ્ર વાળા ભાગેથી પરાગ નલિકા એન્ટર થાય છે તો અહીંયા અંડકોષ હોવો જોઈએ તો આ અંડકોષ છે રાઈટ વચ્ચે જે છે એ શું છે બચ્ચા તો આપણો અંડકોષ છે આ બે છે 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 એ શું તો બંને સહાયક કોષો અને આ બે સહાયક કોષો એક અંડકોષ મળીને બનાવે છે અંડ પ્રસાધન અને અંડક તલના છેડે ત્રણ કોષો આવેલા છે આને કહેવાય પ્રતિધ્રુવીય કોષો તો સાચો આન્સર શું આવશે બેટા તો અંડક તલ પર વખત ધ્રુવીય કોષો ઓપ્શન છે ઓપ્શન એ નેક્સ્ટ ક્વેશ્ચન નીચે આપેલ આકૃતિમાં પી ક્યુ આર ચલો હવે એકદમ ઈઝી તમને આવડે છે તો પી માં દર્શાવ્યું છે જો આ આર છે એક થી બીજામાં જાય તો આર શું છે બેટા તો આર છે પરવશ ઠીક છે પી શું દર્શાવ્યું છે તો તેમાં ને તેમાં એ જ પુષ્પમાં થાય છે તો આ સ્વફલન છે પરાગનયન તે જ પુષ્પ વચ્ચે થાય અને એક જ વનસ્પતિના આ પુષ્પમાંથી પરાગ્રજ અહીંયા આવી ધેટ મીન્સ આ ક્યુ છે જેને આપણે કહીએ છીએ પી ક્યુ આર સરખી રીતે મેચ કરવાના ઘણીવાર ઓપ્શનમાં આપણને આ ઊંધું છતું કરીને આપ્યું હોય છે આ જ વસ્તુ છે જે તો અહીંયા સિક્વન્સ બરાબર આપી છે પી ક્યુ આર તો પી છે સ્વફલન ક્યુ છે ગાઈટનોગેમી અને આર છે આપણું પરવશ

અને જૈવિક જેમાંથી સૌથી વધુ જૈવિક વાહકો દ્વારા થાય છે મોટા ભાગે આવશે પાણી અને પવન જેમાં પવન દ્વારા વધુ માત્રામાં પરાગનયન થાય છે તો જૈવિક અજૈવિકમાં જૈવિક અને તમને યાદ જ હશે કમેન્ટમાં ફટાફટ જણાવો કે કયું જૈવિક વાહક છે પરાગવાહક છે જેના દ્વારા પૃથ્વી પર સૌથી વધુ માત્રામાં પરાગનયન જોવા મળે છે તો આન્સર આવશે બચ્ચા અહીંયા એ પવન પાણી બંને દ્વારા પરાગનયનમાં પરાગરજની પરાગસન સાથે આવવાની સંભાવના ખૂબ ઓછી છે ના અંડકની સાપેક્ષે પરાગરજની સંખ્યા ખૂબ વધુ હોય છે આ સાચું છે પણ સાચું છે અજૈવિક વાહકો પવન અને પાણી છે જૈવિક વાહકોમાં પ્રાણી છે તો બેટા પાણી દ્વારા પરાગનયન પામતી વનસ્પતિઓમાં એક આવશે વેલિસ્રિયા રાઈટ બીજી કઈ આવશે તો ઝોસ્ટેરા અને ત્રીજી કઈ આવશે હાઈડ્રીલા જળકુંભી અને જલીય લીલી આ બંનેની અંદર પુષ્પો પાણીની સપાટીથી બહાર આવે છે હવે પુષ્પો પાણીની સપાટીથી બહાર આવેનો અર્થ શું થશે કે આમાં પવન આવેટકો દ્વારા પરાગનયંત થાય છે રાઈટ તો હવે બેટા આપણો આન્સર શું આવશે તો વન ફોર અને ફાઈવ આપણો સાચો આન્સર છે ઓપ્શન બી આ યાદ રાખવાનું છે ખૂબ અગત્યની વસ્તુ છે ઘણી બધી વાર છે રાઈટ ચલો હવે કરીએ થિયરી ક્વેશ્ચન છે પરાગ્રજ ની રચના વર્ણવો ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે ઘણી બધી વાર પૂછાય છે આમાંથી સબ ક્વેશ્ચન કયા હોઈ શકે છે પૂરક ક્વેશ્ચન બીજા ક્વેશ્ચન કયા પૂછાઈ શકે છે રાઈટ તો બીજા ક્વેશનમાં પૂછાઈ શકે છે સ્પોરોપોલિનીન વર્ણવો રાઈટ એના સિવાય પૂછી શકે છે કે પરાગ રચના આવરણો વિશેની માહિતી આપો તો આપણે બધા પૂરક ક્વેશ્ચન સાથે એક્સપ્લેનેશન અહીં આ જોઈ લઈએ તો આપણને ખબર છે કે પરાગરજની રચનામાં તો તો સૌથી લખવાનું આવૃત બીજ ધારી અને અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં શું છે બેટા તો નર જન્યુજનક છે પરાગ્રજ ની રચનામાં બે આવરણ આવેલા છે તો આ બે આવરણ કયા છે તો આ જે બહારની બાજુ છે એને આપણે કહીશું બાહ્ય આવરણ એક્ઝાઇન અંદર આ જે આવરણ છે એ છે ઇન્ટાઇન અંતઃ આવરણ હવે બંનેનું ડિસ્ક્રિપ્શન લખવાનું તો બાહ્ય આવરણ છે તે જાડું અને સખત છે શેના દ્વારા બને છે બેટા તો સ્પોરોપોલિનીન ધરાવે છે સ્પોરોપોલિનીન દ્વારા નિર્માણ પામે છે હવે સ્પોરોપોલિનિનનું પેલી બાજુ હમણાં લખું રાઈટ અંતઃ આવરણ છે એ કેવું છે તે એ સ્થાપક છે ફ્લેક્સિબલ છે શા માટે કારણ કે આ પેક્ટોસેલ્યુલોઝિક છે તો પેક્ટીન તથા બનેલું છે આ આઈન જે અંદરનું આવરણ જો સળંગ છે તો આ સળંગ આવરણ છે પાતળું છે સાથે સાથે સ્થિતિ સ્થાપક છે જે સ્થાન ઉપર એક્ઝાઇન ગેર હાજર છે આને આપણે શું કહીશું તો જે સ્થાન ઉપર એક્ઝાઇન ગેર હાજર હોય એ ભાગમાં આપણે જમપોર કહી શકીએ છીએ દેટ ઇઝ જનન છિદ્ર આ જનન છિદ્ર એ ભાગ છે જ્યાં જ્યાંથી પરાગ નલિકાનો વિકાસ થાય રાઈટ સ્પોરોપોલિનિનની વાત કરીએ તો ચલો કોઈ પણ ઉત્સેચક તેને અવનત કરી શકે તેવો હજુ સુધી શોધાયો નથી તો રાસાયણિક રીતે આ એક ખૂબ જ કેવું મટીરિયલ કહી શકાય કે એવું મટીરિયલ છે જેને આપણે ક્યારેય અવનત કરી શકતા નથી તોડી શકતા નથી રાસાયણિક રીતે ખૂબ સ્થાયી છે અક્રિયાશીલ છે અક્રિયાશીલ કહી શકીએ છીએ સાથે સાથે સ્પોરોપોલિનિન છે તેને જલદ એસિડ આલ્કલીન કે વધુ તાપમાનની અસર થતી નથી અવનત કરી શકે તેવો ઉત્સેચક શોધાયો નથી રાઈટ હવે શું ખાલી આટલી જ રચના હોય છે આવરણ હોય છે તો ના આ એક પૂરક ક્વેશ્ચન છે સેકન્ડ પૂરક ક્વેશ્ચન શું છે તો પરાગરજમાં પરાગ્રજ કેટલા અને કયા કયા કોષો ધરાવે છે આ જણાવો આવો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે રાઈટ તો હવે પરાગ અંદર બે કોષો આવેલા છે આપણને ખબર છે

સેલ માહિતી પૂછાયો હોય તો આવી રીતે લખીશું વાનસ્પતિક કોષ મોટું કદ અનિયમિત આકારનું કોષ કેન્દ્ર

આ જે છે એમાં ઘટ આવેલ છે અને આ જનન કોષ માંથી સર્જન થશે બંનેની પ્લોયડી શું થશે તો બેટા પરાગ્રજ નર જન્યુજનક છે જન્યુજનક એકકીય હોય તો તો આ કોષની શું થાય ક્વેશ્ચન એક રાખ્યો હતો પણ હવે તમને ખબર પડી બે માર્કમાં આખો ક્વેશ્ચન નહીં પૂછાય આમાંથી પૂરા ક્વેશ્ચન પૂછાશે બીજા બધા ક્વેશ્ચન્સ પૂછાશે નાના નાના જેમાં બે માર્ક જેટલો કન્ટેન્ટ હોય તો આપણને કોષ વિશે પૂછ્યું હોય તો કોષ વિશે લખવાનું આવરણ વિશે પૂછ્યું હોય તો આવરણ વિશે લખવાનું તો બોર્ડની એક્ઝામમાં જ્યારે પણ આપણે થિયરી લખીએ છીએ તો એક વસ્તુ યાદ રાખવાની કે જે પૂછ્યું હોય એ વ્યવસ્થિત રીતે એના બધા જ પોઈન્ટ કવર થઈ જવા જોઈએ આપણે ઘણી વાર કેવું થાય કે બહુ બધું એક્સ્ટ્રા લખવા જઈએ એમાં પેપર છૂટી જાય તો એવી નોબત ન આવે એની માટે આપણે જેટલું પૂછ્યું એટલું લખવાનું પછી તમને એવું થતું હોય કન્ફ્યુઝન કે હજુ વધારે લખવું છે પણ કદાચ એ નથી પૂછેલું

તો લઘુ બીજાણું ધાની આંતરિક રચના વર્ણવવાનું પૂછ્યું છે તો પેલો ડાયગ્રામ આવશે આપણો તો ચલો જોઈએ રાઈટ સૌથી પહેલા સૌથી બહાર નું સ્તર એક સ્તરીય

સૌથી બહારનું આ સ્તર જે મેં ડ્રો કર્યું એ શું છે બેટા તો અધિસ્તર છે શું આવેલું છે તો ભાઈ અંદર આવેલું છે આપણું સ્ફોટી સ્તર પણ એને કહેવાય છે આ તંતુ સ્તરમાં સેલ્યુલોના માઇક્રોફાઈબ્રિલ્સ હોય છે સૂક્ષ્મ તંતુઓ હોય છે જે પરાગાશયના સ્ફોટનમાં મદદ કરશે તો આ પરાગાશય આડો છેદ છે રાઈટ હવે એની બાદ શું આવશે બેટા તો પરાગાશયની અંદર હવે બે કે ત્રણ સ્તર નેક્સ્ટ આવશે આ બે ત્રણ સ્તર નેક્સ્ટ શું છે તો આ સ્તર થશે મધ્ય સ્તર આ કયું સ્તર થયું બેટા તો આ સ્ફોટી સ્તર અથવા તંતુ સ્તર થયું ત્યારબાદ શું આવે તો એની અંદર આપણે હવે દેટ ઇઝ માઇક્રોસ્પોરેન્જિયમ ધેટ ઇઝ વોટ માઇક્રોસ્પોરેન્જીયમ રાઈટ હવે આની અંદર આ કોષો છે લઘુબીજાણુ બીજાણું ફરતે આવેલા કોષો આને કહેવાય બેટા પોષક સ્તર આ ત્રણ સ્તરો રક્ષણાત્મક છે અને આ પોષક સ્તર પરાગ્રજને વિકાસ પામતી પરાગ્રજને પોષણ આપે છે પણ આ સ્તરો વિશે ક્યારે માહિતી લખીશું જ્યારે આપણને પરાગાશયની રચના પૂછે જ્યારે આપણને શું પૂછે પરાગાશયની રચના પણ આપણને જો લઘુ ધાની પૂછવામાં આવ્યું હોય માઇક્રોસ્પોરેન્જિયમ પૂછવામાં આવ્યું હોય તો આ રચના છે તો પોષક સ્તરની અંદર આવેલી રચના આ રચના કેવી હશે તો આપણને અહીંયા ગોળ દેખાય છે પણ આવું પરાગાશય આખું હશે તો ચાર બાજુએ ચાર આવા નળાકાર હશે રાઈટ તો નળાકાર રચના છે આ છેદમાં આપણને ગોળ દેખાય છે લાક્ષણિક પરાગાશયમાં ચાર લઘુ બીજાણુ ધાન્ય આવેલી છે ચાર ખૂણે ચાર લઘુ બીજાણુ ધાની લઘુ બીજાણુ ધાનીમાં ટીશ્યુ હોય છે ધેટ ઇઝ બીજાણુજનક પેશી અને આ બીજાણુજનક પેશીનો દરેક કોષ લઘુ બીજાણું માતૃકોષ સર્જે છે અને પછી આપણે ભણ્યા કે માતૃકોષનું થાય એનાથી લઘુ બીજાણુ બને અને આ લઘુ બીજાણુ પરાગ્રજમાં કન્વર્ટ થાય છે તો લઘુ બીજાણુ ધાની આંતરિક રચના પૂછે તો આપણે આ વર્ણવવાનું છે બીજાણુજનક પેશી અને પરાગાશયનો આડો છેદ પૂછે તો આ ડાયાગ્રામ એક્સપ્લેન કરવાનો ચલો જેને પણ યાદ હોય કમેન્ટ કરીને જણાવો પોષક સ્તરમાં જે એમની રચના છે કેવી હોય છે એટલે કે કોષ કેવા પ્રકારનો હોય છે એની ખાસિયત આપણને આપી છે નેક્સ્ટ વન માતા જન્યુ જનકની સાત કોષીય આઠ કોષ કેન્દ્રીય પ્રકૃતિને સ્વચ્છ નામ નિર્દેશન્યુજનક એટલે શું તો બેટા સપુષ્પી વનસ્પતિઓમાં માદા જન્યુજનક એટલે થાય ભ્રૂણપુટ તો ભ્રૂણપુટની રચના વર્ણવવાની કીધી છે તો આવી રીતે ડાયાગ્રામ કરવાનો સ્પષ્ટ લેબલ કરવાનું કે સપોઝ આ અંડક છિદ્ર રાખીએ અને આ રાખીએ ઠીક છે તો હવે અંડક છિદ્ર વાળા છેડે ત્રણ મોટા કોષો ડ્રો કરવાના એમાં આ જે વચ્ચેનો કોષ છે આ કયો કોષ થશે

હવે સહાયક કોષોમાં અંડક છિદ્ર તરફ આવી રચના આવેલી છે રાઈટ આ રચનાને આપણે શું કહીશું તો આને કહેવાય ફિલિફોર્મ એપરેટસ રાઈટ ફિલિફોર્મ એપરેટસ આપણે એને કહીએ છીએ એટલે કે તંતુમય પ્રસાધન આ તંતુમય પ્રસાધન પરાગ નલિકાની એન્ટ્રીને ગાઈડ કરે છે આ બંને વસ્તુ ભેગી થઈને શું બનાવે છે અંડ પ્રસાધન અંડ પ્રસાધનમાં લખવાનું ત્રણ કોષીય અને બીજા ત્રણ કોષો હોય છે આ ત્રણ કોષો કયા થશે તો અંડક તલના છેડે આવેલા આ જે ત્રણ કોષો છે એને આપણે કહીએ છીએ પ્રતિધ્રુવીય કોષો આ ત્રણ કયા કોષો થશે પ્રતિ કોષો જેમની પ્લોઇડી પણ શું હશે એન સહાયક કોષોની પ્લોઇડી શું હશે એન અને આ વચ્ચેનો જે આખો કોષ છે બેટા આ વચ્ચેના આખા કોષને આપણે શું કહીશું તો આ કોષને કહેવાય સેન્ટ્રલ સેલ કેન્દ્રસ્થ કોષ અને આમ કોષ સૌથી મોટો છે અંડ પ્રસાધનમાં સોરી આ જે ભ્રૂણપૂટ છે એમાં સૌથી મોટો કોષ કયો છે કેન્દ્રસ્થ કોષ અને એની અંદર બે કોષ કેન્દ્રો છે જે ધ્રુવમાંથી દ્વારા અહીંયા જાય છે તો આ બંનેને શું કહીશું તો ધ્રુવીય કોષ કેન્દ્રો આ બંને શું છે બેટા તો આ બંને છે ધ્રુવીય કોષ કેન્દ્રો તો આ એન પ્લસ એન છે દરેકની પ્લોયડી કેટલી છે એન તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ સાત કોષો છે કયા સાત કોષો એક અંડકોષ બે સહાયક કોષો આપણે લિસ્ટ પણ લખી શકીએ છીએ એક અંડકોષ બે સહાયક કોષો ત્રણ પ્રતિધ્રુવીય કોષો

વધારે સારું ડેકોરેશન કરવું હોય તો શું કરી શકો છો તમારે તો એક્ઝામમાં બ્લુ બ્લેક પેન અને પેન્સિલથી લખવાનું છે તો આના ઉપર પેન્સિલથી એક બોક્સ કરી દેવાનું સરસ મજાનું ડન છે ટાઈમ હોય તો હવાઈ પુષ્પનો અર્થ શું થાય શું સમૃદ્ધ પુષ્પોમાં પરાગનયન થાય છે તમારા જવાબ માટે કારણ આપો સરસ ક્વેશ્ચન છે પરાગનયન ક્વેશ્ચન્સ ક્વેશન પૂછાય છે ચલો હવાઈ પુષ્પનો અર્થ શું થાય તો જે પુષ્પ હવાઈ પુષ્પ પુષ્પ ને ફ્લાવર્સ કહેવાય જે પુષ્પ ખીલતા હોય એટલે કે તેમના પરાગાશય તથા પરાગાસન ખુલ્લા હોય તેમને શું કહેવામાં આવે છે તેમને હવાઈ પુષ્પો કહેવાય છે હવે સેકન્ડ શબ્દ છે સમવૃદ્ધ પુષ્પો તો સમવૃદ્ધ પુષ્પો શું છે જે પુષ્પો ક્યારેય ખીલતા નથી આ પુષ્પોને ક્લેસ્ટોગેમસ ફ્લાવર્સ પણ કહેવાય છે ક્લેસ્ટો એટલે બંધ તો પુષ્પ હંમેશા બંધ રહે છે તો તો શું થાય છે એનો આન્સર શું આવશે બેટા હા યસ સમૃદ્ધ પુષ્પોમાં હંમેશા સ્વપરાગનયન જોવા મળે છે

આની સ્થાપિત થશે તો અહીંયા ફક્ત સ્વફલન થાય છે એટલે કે પરાગવાહકોની ગેરહાજરીમાં પણ અહીંયા પરાગવાહકોની ગેરહાજરીમાં બીજ નિર્માણ શક્ય છે આ બીજ નિર્માણ થશે હવે કઈ કઈ વનસ્પતિ છે જેમાં આવું જોવા મળે છે બચ્ચા તો વનસ્પતિના નામ આપણે યાદ રાખવાના છે તો કોમેલીના અબુટી અને વાયોલા ધેટ ઇઝ કોમન પેન્સી તો ત્રણ વનસ્પતિ છે જેમાં બંને પ્રકારના પુષ્પો જોવા મળે છે સમૃદ્ધ પુષ્પો એઝ વેલ એઝ હવાઈ પુષ્પો રાઈટ આગળ વાત કરીએ હવે નેક્સ્ટ ક્વેશ્ચનની મકાઈ જેવી વનસ્પતિઓમાં જોવા મળતી પરાગ પ્રક્રિયા વર્ણવો સીધો ક્વેશ્ચન નથી પૂછ્યો સીધો ક્વેશ્ચન શું હત વાત પરાગનયન વર્ણવો આ ક્વેશ્ચન નો આન્સર આપણને ક્યારે આવડે જ્યારે આપણને ખબર હોય કે મકાઈ ની અંદર પરાગનયન સેના દ્વારા થાય છે તો આપણે લખવાની શરૂઆત કરવાની કે મકાઈ માં પરાગનયન પવન દ્વારા થાય છે આ જૈવિક અજૈવિક પરાગવાહક છે અને અજૈવિક પરાગવાહકો માં સૌથી વધુ પરાગનયન પવન દ્વારા જોવા મળે છે અને વાત પરાગનયન કહેવાય હવે આ વનસ્પતિઓની લાક્ષણિકતા શું જે વનસ્પતિમાં પવન દ્વારા પરાગ થતું હોય તેમની અમુક લાક્ષણિકતાઓ પણ હોય તો આ વનસ્પતિઓની લાક્ષણિકતાઓ શું છે બેટા તો આ વનસ્પતિમાં પરાગ હલકી અને ચિકાસ રહિત છે સૂકી પરાગ્રજ છે જેથી પવન સાથે જઈ શકે હવે પરાગાસન કેવું હોય તો પરાગાસન દ્વિશાખી અને પીંછાયુક્ત છે શા માટે પીંછાયુક્ત છે તો હવા દ્વારા આવતી પરાગ રજને જકડવા બીજું એક લક્ષણ આપ્યું છે જે આપણે લન કરવાનું છે એક અંડકયુક્ત મોટા ભાગે એક આશય ધરાવે છે રાઈટ અને મકાઈની વાત પૂછે છે તો લખી દેવાનું ડાયગ્રામ આગળ મેં તમને આપ્યો છે કે મકાઈમાં ટેસલ્સ આવેલા છે જે પરાગવાહીની તથા છે અને જે તેને જકડી શકે છે નેક્સ્ટ વન છે પુષ્પો દ્વારા સ્વપરાગનયન રોકવા માટે વિકસાવાયેલી બે માર્ગ છે એટલે કોઈ પણ બે પૂછી છે

પ્રયુક્તિઓ તો આપણને ટોટલ 4 પ્રયુક્તિ આપી છે એમાંથી આપણને જે બેમાં વધારે સ્ટેટમેન્ટ લખવામાં કોન્ફિડન્સ હોય એ કરવાની તો પહેલું આપણને શું આપ્યું છે કે પરાગાસન ની પુક્તતા ગ્રહણ કરવાની ક્ષમતા તથા પરાગાશય ના સ્ફોટ વચ્ચે પરાગાશય નું સ્ફોટન પહેલા થઈ જાય પરાગ ની મુક્તિ પરાગાશય નું સ્ફોટન એટલે પરાગ રજ મુક્તિ પરાગ્રજ ની મુક્તિ પહેલા થઈ જાય જયારે પરાગ્રજ મુક્ત થાય ત્યારે પરાગાશન

એક સદની દ્વિસદની વનસ્પતિની આપણે અહીંયા વાત કરવાની છે તો અહીંયા એકલિંગ પુષ્પનો અર્થ થશે નહીં કારણ કે તો ક્વેશ્ચન પૂછાય તો આ ચાર માંથી કોઈ પણ બે પ્રયુક્તિ આપણને બે માર્કમાં બે પૂછી હોય તો બે કરવાની અને જો એવું લખ્યું ના હોય કે કોઈ પણ બે એક્સપ્લેન કરો તો ચારે ચાર ને ટૂંકમાં લખવાની ત્રિકે જોડાણ શું છે ક્યાં કેવી રીતે થાય છે અને તેમાં ભાગ લેતા કોષ કેન્દ્રોના નામ આપો તો ચલો આપણને ખબર છે ત્રિકીય જોડાણ એટલે શું તો જનન કોષ દ્વારા બે નરજન્યુઓ બને છે હવે આ બે નરજન્યુ માંથી એક નરજન્યુ જન્યુ સાથે સંયુગમન પામે અને ફલિતાંડ બનાવે છે સાથે હવે આ દ્વિતીય કોષ કેન્દ્ર ક્યાંથી આવ્યું તો ફલન પૂર્વે કેન્દ્રસ્થ કોષના ધ્રુવીય કોષ કેન્દ્રોડી શું એન દ્વિતીય કોષ કેન્દ્રની પ્લોયડી શું ટુ એન તો આ બંને ભેગા થઈને થ્રી એન રચના બનાવે છે આને કહેવાય પીએન प्राइमरी एंडोस्पम न्यूक्लियस प्राथमिक भ्रूणपोष कोश केंद्र राइट અને ત્યાર બાદ શું થશે તો પીઈએન ની ઉપર જે કેન્દ્રસ્થ કોષ છે એ બનાવી દેશે પીઈસી પ્રાથમિક ભ્રૂણપોષ કોષ ત્રિકીય જોડાણમાં કયા કોષ કેન્દ્રો ભાગ લે છે તો આનો આન્સર આપણે લખી શકીએ છીએ એક નરજન્યુ અને બે ધ્રુવીય કોષ કેન્દ્રો જે પછી ભેગા થઈને શું બનાવી દેશે ભેગા થઈને બનાવી દેશે દ્વિતીય કોષ કેન્દ્ર ડન છે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નારિયેળમાં ભ્રૂણપોષનું નિર્માણ વર્ણવો આપણને પૂછ્યું છે તો ચલો નારિયેળની અંદર આપણને ખબર છે બેવડું ભ્રૂણપોષ જોવા મળે છે હવે બેવડું ભ્રૂણપોષ એટલે શું આ ભ્રૂણપોષની પ્લોયડી શું છે તો ત્રિકીય જ છે ઠીક છે પણ બેવડા ભ્રૂણપોશનો અર્થ સમજીએ નારિયેળમાં પ્રવાહી ભ્રૂણપોશ છે અને નારિયેળમાં જે મલાઈ છે એનું કોપરું છે એ શું છે બચ્ચા તો એ સોલિડ એન્ડોસ્પમ આપણે એને કહી શકીએ છીએ તો આ કોષીય ભ્રૂણપોશ થશે તો આ બંને પ્રકારના રચના કેવી રીતે થશે રાઈટ તો આપણને ખબર છે કે ભ્રૂણપોષ કેવી રીતે બને તો ત્રિકીય જોડાણ દ્વારા બને હવે ત્રિકીય જોડાણ દ્વારા પીઈ એન બને દેટ ઇઝ પ્રાથમિક ફોર ભ્રૂણપોષિયસ એટલે કે કોષ કેન્દ્ર આ સતત વિભાજન પામે અને આવી રીતે ઘણા બધા કોષ કેન્દ્રો બનાવે આને આપણે શું કહીશું તો આ પ્રવાહી ભ્રૂણપોષ છે ભ્રૂણકોષ રાઈટ હવે સેકન્ડ વસ્તુ છે આ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ આપણો થઈ ગયો અને ત્યારબાદ પછીથી આ કોષ કેન્દ્રો ઉપર કોષનું સર્જન થાય છે અને જ્યારે કોષનું સર્જન થાય ત્યારે સોલિડ એન્ડોસ્પમ બની જાય જેને આપણે કહીએ છીએ કોષીય ભ્રૂણપોષ તો આ બંને પ્રકારના ભ્રૂણપોષ કેવી રીતે બને છે તે અહીં આપણે એક્સપ્લેન કરવાનું જ્યારે આપણને નારિયેળમાં ભ્રૂણપોષ પૂછ્યું હોય

આ ઢાલ આકારનું શું દોરવાનું છે સ્ક્યુટેલમ ચલો આ ભ્રૂણ ધરી થઈ ગઈ તો એક પછી એક વસ્તુ લખીએ તો આ શું છે બેટા વરુથિકા છે ઢાલ આકાર રચના છે હવે નેક્સ્ટ આ શું છે તો આને ઉપરી ભ્રૂણાવરણ કહેવાય એના સિવાય તો અહીંયા ભ્રણાગ્રહ નો ભાગ છે આને કહીશું ભ્રૂણાગ્રહ અથવા તો હા ભ્રૂણાગ્રહ નો ભાગ આપણે કહી શકીએ છીએ રાઈટ અને આ જે છે એની ઉપર એને શું કહેવાય તો ભ્રૂણમૂળ છે એની ઉપર મૂળટોપ છે તો જુઓ આ જે છે એ છે ભ્રૂણમૂળ આને કહેવાય મૂળટોપ અને મૂળ ટોપની ફરતે શું આવેલું હોય ભ્રૂણમૂળ ચોલ ભ્રૂણમૂળ ચોલ ભ્રૂણમૂળ નું રક્ષણ કરે છે ભ્રૂણાગ્ર ચોલ ભ્રૂણાગ્ર ના ભાગનું રક્ષણ કરે છે રાઈટ તો આટલા લેબલ સાથે આ ક્લિયર આકૃતિ આપણે દોરવાની આને આપણે શું કહી શકીએ છે તો ભ્રૂણીય ધરી

પછી ગોળાકાર ભ્રૂણ માંથી હૃદય બને છે અને ત્યારબાદ શું થાય છે તો ત્યારબાદ પુખ્ત ભ્રૂણનું નિર્માણ થાય છે તો આ તબક્કાઓમાં કઈક આવો ડાયગ્રામ છે કે આ મોટો કોષ આપણો ગોળાકાર ભ્રૂણ થઈ ગયો રાઈટ ત્યારબાદ શું થશે તો સસ્પેન્ડ સર તો છે જ આને કહેવાય નિલંબ એની નીચે આવું હૃદયાકાર ભ્રૂણ બની ગયું અને લાસ્ટ વન છે પુખ્ત ભ્રૂણ તો જ્યાં જોડાય છે ત્યાં ભ્રૂણમૂળ આવશે આવી રીતે રચના દોરવાની તો આ જે ભાગ છે ઉપરનો એ ભ્રૂણમૂળ છે આ બંને છે બીજપત્રો અને આ જે ભાગ છે બેટા એને શું કહેવાય ભ્રૂણાગ્ર ડન તો આટલી વસ્તુ આપણે અહીંયા એક્સપ્લેન કરવાની દ્વિદળી ભ્રૂણમાં બે માર્કમાં છે એટલે બહુ વધારે લખવાની જરૂર નથી નેક્સ્ટ છે ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો તો બેટા ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજ ઉદાહરણ સાથે લખવાનું પહેલો મુદ્દો ભ્રૂણપોષ હાજર છે ભ્રૂણપોષ પુખ્તતાએ ગેરહાજર શરૂઆતના સમયમાં ભ્રૂણપોષ હાજર હોય પરંતુ બીજ નિર્માણ સમયે ભ્રૂણપોષ વપરાઈ જશે તો અહીંયા ખોરાક સંચય અલગ છે તો ખોરાક સંચય ભ્રૂણપોષમાં થશે અને ખોરાક સંચય અહિયાં ક્યાં થશે તો ખોરાક સંચય યાદ કરો સિંગ ચણા તો એ જે ખાઈએ છીએ રાઈટ ભ્રૂણપોષી બીજ માટે બીજો કયો શબ્દ વપરાય છે તો આલ્બ્યુમિન યુક્ત બીજ અને આ આલ્બ્યુમિન વિહીન બીજ

અને એક દળીમાં પણ છે અહીંયા એક્સેપ્શન તો એક દળીમાં આવે ઓર્કિડ હવે ઓર્કિડના બીજ જે છે તે અભૂણપોશી શા માટે છે કારણ કે ઓર્કિડ નાના નાના કદના ઘણા બધા બીજ ધરાવે છે તો એટલું કદ નાનું છે કે અંદર ભ્રૂણપોશ રહી શકે નહીં ઓરબેન્ક સ્ટ્રાઈગા ઓર્કિડ નાના કદના ઘણા બધા બીજ ધરાવે છે એવું આપણે ભણીએ છીએ આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન અફલીત ફળ એટલે શું અને પછી આપ્યું છે આપેલામાંથી પાર્થેનો કાર્પિક ફ્રૂટ અફલિત ફળ તો ફલન વગર ફળનું નિર્માણ હવે આપણને ખબર છે કે ફલન થાય ત્યારબાદ અંડક બીજમાં ફેરવાય છે ફલન વગર ફળ બની જાય તો અહીંયા બીજ ગેરહાજર છે બીજ વિહીન ફળનું સર્જન થાય છે નેચરલ પાર્થેનોકાર્પિક ફ્રૂટ છે કેળા ઇવન દ્રાક્ષમાં પણ પાર્થેનો કાર્પ ઇન્ડ્યુસ કરવામાં આવે છે ટામેટામાં પણ કરાય છે હવે પૂછ્યું છે કે આમાંથી કયા છે ખાદ્ય ભાગ બાહ્ય બીજાવરણ છે તો જો બીજ સર્જન ન થાય મગફળી આમાં પણ ખાદ્ય ભાગ શું છે બીજ છે તો બીજ વિહીન મગફળી ખાલી એનું ફોતરું બનશે ખાલી ફોતરાનું કોઈ કામ છે આપણે ખાવા માટે તેલ કાઢવા માટે આપણને શું જોઈએ છે એનો બીજ જોઈએ છે તો જે વનસ્પતિમાં બીજનો ઉપયોગિતા હોય બીજ ઇકોનોમિકલી વ્યવસાયિક રીતે ઉપયોગી હોય રાઈટ ત્યાં આપણે બીજ ફળ નિર્માણ કરીએ તો આપણને નુકસાની થઈ શકે છે ટામેટામાં દ્રાક્ષમાં પ્રેરી શકાય ટામેટામાં પણ પ્રેરી શકાય બીજ વિકિરણ બાદ જીવિતતામાં જોવા મળતી વિવિધતાઓ તો દરેક બીજની એક વાયબિલિટી હોય છે બીજની જીવિતતા ધરાવે છે તો બીજ વિકિરણ પામ્યા બાદ વિવિધ સમય માટે જીવિતતા ધરાવે છે અમુક મહિનાઓ કે અમુક વર્ષો સુધીની જીવિતતા હોય છે અમુક બીજ સો વધુ વર્ષો સુધી જીવિત રહે છે જેમ કે બેટા જે કમળ છે ને એ કમળના લોટસના સીર સીડ તેરસો વર્ષ સુધી પણ જીવી શકે છે તો વર્ષો સુધી જીવી શકે છે બીજ હવે બે ઉદાહરણ આપ્યા છે જે આપણે લખવાના પહેલું આપ્યું છે આર્કિટિકલ લ્યુપિનસ

આર્કટિક ટુંડ્રામાંથી મળ્યા અને આ આર્કટિક ટુંડરામાંથી મળેલા દસ હજાર બીજ દસ હજાર વર્ષ જૂના બીજના અંકુરિત થવાના અપેક્ષિત પુરાવાઓ છે સ્ટોરીમાં પુરાવાઓ છે સેકન્ડ ઉદાહરણ આપણને આપ્યું છે કોનું આપ્યું છે તો બેટા સેકન્ડ આ ફિનિક્સ ડેક્ટાઈલિફેરાના બે હજાર વર્ષ જૂના બીજ राजा फेरल्ड ना पैलेस माथी मळया आ पैलेस क्या हतो बेटा तो मृत समुद्र डेड सी नजीक जे जीवित बीज होता અને આ જે બીજ જીવિત હતું તેને તેનું અંકુરણ પણ શક્ય બન્યું હતું તો બે હજાર અને દસ હજાર વર્ષ જૂનાનું આપણને ઉદાહરણ આપ્યું છે આપણે લખી દેવાનું ચલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં હવે કીધું છે ખેડૂતો માટે અસંયોગી જનનનું મહત્વ સમજાવો તો અસંયોગી જનનની અંદર આપણે કરીએ છીએ શું તો ફલન વગર બીજ બને હવે માટે શું ઉચ્ચ ગુણવત્તા મેળવવા પાકની ઉચ્ચ ગુણવત્તા મેળવવા સંકર

ખર્ચાળ પ્રક્રિયા છે તો અસંયોગી ત્યારે શું થાય છે તો અસંયોગી જનન માટે અસંયોગી જનન દ્વારા બીજ બનાવવા શેની જરૂર પડતી નથી તો બેટા અસંયોગી જનન દ્વારા જો બીજ બનાવવા હોય તો આપણને લિંગી પ્રજનન ની જરૂર નથી જેમાં અર્ધિકરણ દરમિયાન વ્યતિકરણ થાય આથી બીજના લક્ષણો પેઢી પેઢી દર જળવાઈ રહે છે તો દર વર્ષે નવા નવા બીજ બનાવવાની જરૂર પડતી નથી શંકર બીજ જે છે તેના દ્વારા વનસ્પતિ ઉછેરી તેમાં અસંયોગી જનન પ્રેર્યું નવા બીજ લીધા તો એ જ બીજ વર્ષો સુધી ખેડૂત વાપરી શકશે દર વખતે હાઇબ્રિડાઇઝેશન કરવાનો ખર્ચો કરવો પડશે નહીં એટલે ખેડૂતો માટે ઉપયોગી છે આપેલી આકૃતિની મદદથી સ્ત્રી કેસરના પ્રકારને ઓળખવાના કીધા છે ચલો આ આકૃતિ શેની છે કોઈને યાદ છે તો આ આકૃતિમાં આ પહેલ આ આકૃતિ જે છે એ છે ચંપો માઇકેલિયા અને આ જે બેટા

જે સ્ત્રી કેસર છે તે કેવા છે તો સ્ત્રી કેસર જોડાયેલા છે એટલે કે યુક્ત સ્ત્રી કેસરી સ્થિતિ છે અને ચંપામાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સ્ત્રી કેસર કેવા છે મુક્ત છે સ્ત્રી કેસર એકબીજાથી છૂટા છે તો આને શું કહેવાય બેટા તો આને કહેવાય મુક્ત હોય છુટા છૂટા હોય તો મુક્ત સ્ત્રી કેસરી સ્થિતિ આપણે આને કહી શકીએ છીએ તો આપણને ડાયગ્રામ આપણને આપ્યો તો ઇમ્પોર્ટન્ટ છે શું આના સિવાય પણ કોઈ ક્વેશ્ચન આવી શકે છે તો હા આવી શકે છે મકાઈના બીજના આડા છેદની નામ નિર્દેશનવાળી આકૃતિ પણ બે માર્કમાં ઘણી બધી વાર પૂછાય છે એના સિવાય પણ બીજી પણ નાની મોટી ઘણી બધી રચનાઓ છે જે આપણને અહીંયા પૂછાઈ શકે છે મેન મેન જેટલા પોઈન્ટ હતા એમાંથી જેટલી વસ્તુઓ સંભવિત હતી આગળ પાછળના ક્વેશ્ચન્સ હતા એ બધું મેં અહીંયા કવર કરવાનો ટ્રાય કર્યો છે આઈ હોપ તમને આ લેક્ચર જોઈને મજા આવશે ફરીથી થોડું ચેપ્ટરનું રિવિઝન થઈ જશે નેક્સ્ટ ટાઈમ આપણે નેક્સ્ટ મજેદાર ચેપ્ટર સાથે મળીએ ત્યાં સુધી ટાડા બાય બાય કીપ ટ્રાઈંગ યુ કેન યુ વિલ બાય બાય